بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، سيدنا الممجد، بشيرنا المصدق، نذيرنا المؤيد، المصطفى الأمجد، والمحمود الأحمد، الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. من الآن إلى قيام يوم الدين، أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق، بسم الله الرحمن الرحيم: وما كان المؤمنون لينفروا كافة. آمنا بالله، صدق الله العلي العظيم وصدق رسوله الكريم، ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. بارك الله صلوا على محمد وآل محمد. بارك اللهم صل على જેસ્તીને જે જાત માટે આપણે જમા થયા છીએ એમના જીવન વૃતાંત ઉપર, જિંદગી ઉપર અગર આપણે નજર કરીએ તો માલુમ પડે છે કે આપણે 11મા ઇમામ ઇમામે હસન અસ્કરી અલી સલામ એક એવા કામ કરીને ગયા છે જેથી કરીને તા કયામત એમના નાના રસૂલે કરીમનું મઝહબ જે છે એ સુરક્ષિત રહે અને એમની હિફાજત આ દુનિયાની અંદર ખૂણે ખૂણામાં કરવામાં આવે. આપણે 11મા ઇમામે કામ કર્યું એમના કથનોની અંદર, એમના અકવાલની અંદર, એમના ફરામીનની અંદર. અને ક્યારે ક્યારે આપણે અજબ થાય કે આ એ ઇમામોમાંથી છે કે જેના માટે જાણકારી, માલુમાત, જીવન વૃતાંત, કિસ્સાઓ આપણા પાસે બહુ ઓછા હોય. તો શું એનો મતલબ એ છે કે આ ઇમામની કિંમત કઈ ઓછી અને બાકીના ઇમામોની કિંમત કઈ વધારે? નહીં અઝાને મહતરમ, આની અંદર કુસૂર ફકત અને ફકત તારીખનો છે, વાંક ફકત અને ફકત તારીખનો છે કે રસૂલ બાદ જે આપણા ઇમામો આવ્યા અને ત્યારબાદ જે એક મોકો એવો આવ્યો કે જ્યાં ઇમામોને રસૂલે કરીમના અકવાલ, ખુદાના અકવાલને આપણા સુધી પહોંચાડવાનો મોકો મળ્યો, એનું બરઆક્સ બિલકુલ ઉલટું જે આખરી આખરી આપણા ઇમામો છે 9મા ઇમામ, 10મા ઇમામ, 11મા ઇમામ અને ખાસ કરીને આપણા 12મા ઇમામ સાહેબ અલ-અસ્ર વઝ-ઝમાન ના જીવન વૃતાંત એના વાકયાત આપણા પાસે ઓછા છે. એનું કારણ એ જ છે કે આ આપણા આખરી આખરી ઇમામો એવા જમાનામાં જિંદગી વિતાવી રહ્યા છે કે જે જમાનાની અંદર ઝાલિમ હુકુમત જે છે એ હાકિમના તોર ઉપર હુકુમત કરી રહ્યા છે. ઉપરાંત એ કે ફક્ત ઇમામને ચેનથી છેડવામાં નથી આવ્યું, બલકે ઇમામોને કેદની અંદર રાખવામાં આવ્યા. એટલા માટે આપણા જે આખરી આખરી ઇમામો છે એના જીવન વૃતાંતમાંથી ને આપણા પાસે એમના વાકયાત યા અનુભવો ઓછા છે. તે છતાં આ આખરી આખરી લમહાતની અંદર આપણા ઇમામોએ એવું કામ કર્યું કે તા કયામત સુધી આ દીનને આંચકો ન આવે. અઝાને મહતરમ, આજે એક વસ્તુના બારામાં મને ઇન્શાઅલ્લાહ તઆલા ચર્ચા કરવી છે. આ બીમારી દુનિયાની અંદર ફેલાઈ રહી છે, એવું ન થાય કે આપણે ત્યાં પણ આવે. બની શકે છે આપણે ત્યાં પણ, અમુક લોકો એને ગુજરાતીમાં કહેવાય કે મગજમાં કીડા ચડી ગયા છે,
એ કીડા હવે મારી તમારી ઝહનિયત ને મગજ ને આ કીડાઓ કામ કરી રહ્યા છે અને આહિસ્તા આહિસ્તા આ કીડાઓનું કામ એ છે કે મારો તમારા મગજ ને બદલાવે ફરાવે અને જેથી કરીને આ રસ્તાથી ને અપને ભટકાવે અને આડે રસ્તે ચડાવે આજે આપણે ઇન્શાઅલ્લાહ તઆલા એક નાનકડા મસાળા ઉપર ચર્ચા કરવી છે એક સલાત પડે મુહમ્મદી વાલી મોહમ્મદ પર ફકત આપણે 11 માં ઇમામ ને એના માટે આ પાઘડીની જરૂર નથી સાથે સલવાત પડે મુહમ્મદી વાલી મુહમ્મદ પર જે ગુણ અને સિફત મળેલો છે એ જ છે કે આપણા 11 માં ઇમામ જે છે ને એ 11 માં ઇમામ છે તો પહેલા ને તો 11 માં ના થાય બીજો પણ 11 માં ના થાય પાંચમો પણ 11 માં ના થાય જે 11 માં હોય એ જ 11 માં થાય એનું કારણ એ કે આ 11 માં ઇમામ હતા અને હર કોઈ જાણતું હતું કે રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ દુનિયાથી ને રવાના થતા થતા એ પેશીગોઈ આપીને ગયા હતા કે મારા જાનશીન 12 હશે આ જયારે 11 માં ની બારી આવી ગઈ તો દુનિયાની કોશિશ રહી કે 12 માં ની જિંદગી ની અંદર આવવા પણ ન પામે એટલા માટે જે મર્તબો 11 માં ઇમામ ને મળ્યો એ કોઈને ન મળ્યો રસૂલ કરીમ ની આ પેશીન ગોઈ ને સાચી બનાવવા માટે 11 માં ઇમામ એમના મિસ્તાક હતા અઝીઝાને મુહતરમ જ્યારે રસૂલ કરીમ કહીને ગયા કે મારા જાનશીનો 12 હશે તો 11 માં ઇમામ બાદ 12 માં ઇમામ આવે એના પછી પણ આપણને તો 11 માં ઇમામ ને 12 માં ને માનવાના આપણે પોતાને શું કહીએ છીએ શિયા એટલા શિયા એથનાશરી બાર ઇમામ ને માનવા વાળા આપણે પોતાને કહીએ છીએ અઝીઝાને મોહતરમ અગર આપણે બાર ઇમામ ને માનવા વાળા છીએ તો ચાલો 11 માં ઇમામ કામ કરીને ગયા છે મને તમને સમજાવીને ગયા છે લોકો 11 માં ઇમામ ની બારગામાં આવ્યા અને આપણે પોતાને શિયા કહીએ છીએ ના તમે દુઆ કરો દુઆ હું હાલમાં એક અશરો તૈયાર કરી રહ્યો છું સિફાત શિયા માશાઅલ્લાહ જ્યારે એના દિવસો આવશે હર જુમેરાત ના એક એક શિયાની શું શું ગુણો છે તારીખ નજર ક્યાં ક્યાં ઇમામ થી ને શિયાના લફ્ઝ વારિદ થયા છે કઈ રીતે કુરાન મજીદમાં ખુદાએ શિયાનો જિકર કર્યો છે શિયાનો મતલબ શું છે શિયા કોઈ ગિરોહ છે શિયા કોઈ ગ્રુપ છે શિયા કોઈ સેક્ટ છે શું જે છે એ બધી ચર્ચા ઇન્શાઅલ્લાહ વિસ્તાર ની સાથે આપણે સાથે મળીને કરશો હાલમાં તો આપણે બધા શિયા ઇસ્તા છે અહસન એક સલાત પડે મુહમ્મદ વાલી મુહમ્મદ પર અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલી મુહમ્મદ 11 માં ઇમામ ને જ્યારે કોઈને મોકો મળ્યો કે 11 માં ઇમામ ની મુલાકાત કરે તો 11 માં ઇમામ થી એક સવાલ કરવામાં આવ્યો કહ્યું યબ્ન રસૂલિલ્લાહ મલ ફર્ક બૈન શિયા વલ મુહિબ્બી એ રસૂલ ખુદાના ફરજન જરા એ તો બતાવો શિયા અને મોહબ્બત કરવા વાળા જે છે એની અંદર ફરક શું છે ફાસલો શું છે ઇખ્તલાફ શું છે બેની સરખામણી કરવામાં આવે તો બંનેની અંદર ફરક શું છે જે અમારાથી અહલે બેત અલે મુસલામથી મોહબ્બત કરે છે એ કોણ અને હકીકી શિયા કોણ જ્યારે 11 માં ઇમામ થી આ સવાલ કરવામાં આવ્યો તો ટૂંક અલ્ફાઝમાં આપણે 11 માં ઇમામે બયાન કરી દીધું હવે જ્યારે આ બયાન થઈ જાય તો હું પોતાથી ને પૂછું કે શા માટે 11 માં ઇમામ અલેહી સલામે આ પ્રમાણે જવાબ આપ્યો હશે કારણ કે મારું માનવું એ છે કે 11 માં ઇમામ આવતી નસલોને તૈયાર કરી રહ્યા છે 11 માં ઇમામ આવતી નસલોને જોઈ રહ્યા છે કે દુનિયામાં ઘણા ખરા એવા આવશે જે પોતાને શિયા કહેતા હશે પણ અમારી નજરમાં શિયા છે જ નહીં અને આજે પણ તમને મળશે તો જ્યારે સવાલ કર્યો ઇબ્ન રસૂલિલ્લાહ
શું છે ફરક મોહબ્બત કરવા વાળા અને શિયાઓની અંદર? તો ઇમામનો જવાબ સાંભળો, કહ્યું શિયાતુના હુમ અલ્લદીન યતબઉન આથારના ويطيعوننا في جميع أوامرنا ونواهينا فمن خالف في كثير ما اكسرا بري محمد يوالي محمد بار اللهم صل على محمد وآل محمد فمن خالف في كثير مما فرضه الله فليس من شيعتنا شو تي فرق محبت كروا ورا نشيعون لنا કહ્યું અમારા શિયાઓ એ છે અલ્લદીન યતબઉન આથારના, અમારી જે મૂકેલી વસ્તુઓ જે છે, અમારા અકવાલ છે, ફરામીન જે છે, અમારો જે ખજાનો છે એના નકશે કદમ ઉપર ચાલે છે, અમારી નિશાનીઓના પાછળ પાછળ ચાલે છે. વયોતિઉના, અમારા શિયાઓ અમારી ઇતાત કરે છે, અમારી ફરમાબરદારી કરે છે. કેવા? ફી જમીઈ અવામિર, આબે જે પણ હુકમ કરે છે એની એ પાબંદીની સાથે તામીલ કરે છે. અને એ પણ વનવાહીના, અમારી જેટલી કરેલી મનાઈ વસ્તુઓ છે એનાથી ને પોતાને દૂર રાખે છે. પછી ઇમામ આગળ વધ્યા અને કહ્યું ફમન ખાલફ ફી કથીરી મિમ્મા ફરદહુલ્લાહ. અહીં લોકો યાદ રાખજો, તમારામાંથી ને ખુદાના બતાવેલા અહકામમાંથી જે જાજા પ્રમાણમાં એની મુખાલફત કરશે, એનો ઇનકાર કરશે, એને અમલી રૂપ નહીં આપે, 11માં ઇમામે કહ્યું એ અમારા શિયાઓમાંથી નથી. આઝીઝાને પુત્ર, જ્યારે 11માં ઇમામ આ અલ્ફાઝ મારા તમારા સુધી પહોંચાડ્યા તો એની અંદર કયો લફ્ઝ આવ્યો? કહ્યું અમારા શિયાઓ એ છે કે અમારું જે બતાવેલું છે એના ઉપર અમલ કરે છે, જે કરવાનું કહીએ છે એને કરે છે, અને જે ન કરવાનું કહે છે એને નથી કરતા. અઝીઝાને મહતરમ, હું કહીશ યબ્ન રસૂલિલ્લાહ, તમો તો હવે અહીંયા છો નહીં તો ક્યાં જાય અમે? 11મે અમે તો ચાલ્યા ગયા, આજે એની શહાદત માટે આપણે આવ્યા છે. નહીં યબ્ન રસૂલિલ્લાહ, તમો તો છો નહીં તો અમે ક્યાં જાય? તો અજબ મામલો છે કે આજ 11મા ઇમામ અલયહિસ્સલામના જમાનામાં, ત્યારબાદ 12મા ઇમામ અજ્જલલ્લાહ ફરજહુ શરીફ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વઆલી મુહમ્મદ, જમાનો આવશે તો 11મા ઇમામના જમાનાથી કામો શરૂ થઈ ગયા. 12મા ઇમામનો જમાનો જ્યારે આવ્યો તો આજ કામને અનુસંધાન દેવામાં આવ્યું. મુસલમાન મેં ક્યારે વિચાર કર્યો શા માટે આ આખરી જીવનની અંદર 11મા ઇમામ અને 12મા ઇમામ આપણે કોઈ શું તારીખથી ને અનપડ છીએ કે 70 વર્ષ સુધી 70 12મા ઇમામ જ્યારે ગઈબત સુહરામાં ગયા તો ચાર નવાબને રાખીને ગયા. પહેલો આવ્યો ઉસ્માન ઇબ્ને સઈદ, પછી એનો દીકરો આવ્યો મુહમ્મદ ઇબ્ને ઉસ્માન, ત્યાર પછી આવ્યો હુસૈન ઇબ્ને રૂહ, ત્યારબાદ ચોથો આવ્યો અલી ઇબ્ને મુહમ્મદ સમરી. 70 વર્ષ સુધી ઇમામ ગાયબ થયા હૈબત સુગરામાં. મારી તમારી આદત રાખેલી કે અહીં લોકો એક વખત આવશે તમારા જમાનાનો ઇમામ ગાયબ થશે, એટલા માટે અમુ તમારી આદત પાડીએ છીએ કે અમુક લોકો અમારા નાયબો બનશે. એ નાયબોની પૈરવી કરજો, તમને જે પણ જરૂર પડે એના પાછળ પાછળ ચાલજો. એટલા માટે પરવરદિગારે આલમે શું આ હુકમ નથી કર્યો છે ને પરવરદિગારે આલમ? સૂરે નહલ, કુરાન મજીદનો 16મો સૂરો છે, નહલ એટલે મધમાખી. એમની અંદર ઇરશાદ ફરમાવે છે 43મી આયત, કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ وما ارسلنا من قبلك الا رجالا نوحي اليهم. اي مرحبا તારી પહેલે જેટલાઓને અમે મોકલાવ્યા હતા ઈ કોણ લોકો હતા? જેના ઉપર અમો અમારી વહી નાઝિલ કરતા હતા. પછી ખુદાએ શું કહ્યું? فاسالوا اهل الذكر ان كنتم لا تعلمون. આઈ લોકો જે અહલે ઝિક્ર છે એનાથી ને પૂછો, એનાથી ને સવાલ કરો અગર તમો નથી જાણતા. અઝીઝાને મહતરમ, 11મા ઇમામે શું કહ્યું? અમારા શિયાઓ એ છે કે જે અમારી ઇતાત કરે, કહા મુતાબિક ચાલે, ન કહા મુતાબિક ન ચાલે, અમારી ઇતાત કરે. સવાલ ઉત્પન્ન થાય છે કે અબ નરસર તમને ખબર નહીં હોય શાયદ,
અમારી આજે કારા કપડા ઉતરે છે. ઇમામને શાયદ નહીં ખબર હોય. અમારી આજથી ને કાલથી ને શોખ ઉતરે છે. એટલે એમ લેખાય કે ખુદા પણ તખ્ત ઉપરથી હવે ઉતરે છે. આ અમુક દિવસ સુધી શૈતાન ઉતરી ગયો હતો ખુદા સવાર, કાલથી ને કપડા ઉતરશે, એના સાથે ખુદા પણ ઉતરશે અને શૈતાન સવાર. અને મારી જિંદગીમાં હું કહેતો આવું કે હું કોણ? શિયાઈસના શિયા. એક સલાત પડી મુહમ્મદ વાય મુહમ્મદ પર. આ કાળા કપડા ઉતરે એના સાથે ઈમાનનો થોડો થોડો રંગ પણ ઉતરે. અઝીઝાને મુહતરમ, જ્યારે 11માં ઈમામે કહ્યું કે અમારા શિયાઓ આ છે, તો ખુદાએ બયાન કરી દીધું કે આ લોકો યાદ રાખજો, અમારા બાદ અમો તૈયારી કરીને ગયા છે કે તમારું કામ એ રહેશે કે જે જાણકાર છે ને એના પાસે જઈને સવાલ કરો. એટલા માટે છે મુહતરમ, આ દુનિયામાં બીમારી ચાલુ છે, વખતથી હું સાંભળું છું ને તમે પણ સાંભળતા હશો. હું અજબ થાઉં છું, આ જ 11માં ઇમામ. હું જયારે વિચાર કરું કે આ 12માં ઇમામને કેવું જોયું, બયાન કરી સંભળાવ. આ હદીસ 12માં ઇમામને બયાન કરવી જોઈએ. પણ અજબ છે તારીખનો ઇત્તેફાક કે આ હદીસને આપણા 11માં ઇમામ બયાન કરે છે. કિતાબ અલ ઇહતિજાજ મુજલ્લદ 2 સફાનો નિશાનો છે 263. બાકીની કિતાબોમાં પણ છે. એમની અંદર 11માં ઇમામ થી આ હદીસ વારિત છે. આપે ઇરશાદ ફરમાવ્યો, કયું? ફામા મન કાન મિન અલ ફુકહ. આ લોકો તમારામાંથી ને જે ફકીહો હોય, ફુકહા હોય. ફામા મન કાન મિન અલ ફુકહ સાઇનન લિનફસે હાફિઝન લિદીને મુખાલિફન અલા હવા મુતીઅન લિઅમ્રિ મૌલા ફલિલ અવામ અન યુકલ્લિદુ. 11માં ઇમામ કહીને ગયા છે. શું કહ્યું? કહ્યું તમારામાંથી જે ફકી હોય ને આલિમ, એમની અંદર આ આ ગુણો હોય, સાઇનન લિનફસે પોતાની ખ્વાહિશાતે નફ્સ જે છે એની હિફાઝત કરતો હોય, હાફિઝન લિદીને એના દીનની પણ હિફાઝત કરતો હોય, મુખાલિફન અલા હવા એની જે મનિક્ષાઓ હોય, મનની જે આશાઓ હોય એને તોડી તોડીને દીન ઇસ્લામ ઉપર ચાલતો હોય, મુતી અલી અમરે મૌલા અને ખુદાવંદે કરીમના હરેક અહકામની ઇતાત કરતો હોય, તો આમ માણસો માટે ફલીલ અવામ અન યુકલ્લિદુ, આમ લોકોની જવાબદારી છે કે એની તકલીદ કરવામાં આવે. હવે મને ઇલ્મી બહેસ ની અંદર નથી જાવ, પણ ઇલ્મી બહેસ પર છે. આ રિવાયતને આપણા જલીલુલ કદર ઓલમા પણ ઘણા છે જે આને રિવાયતને નથી માનતા, આ રિવાયતને ઝઈફ ઠેરાવે છે. મને ઝઈફો કવિ સનદની અંદર દાખિલ નથી થવું, મને ફક્ત એટલું જ સમજાવવું છે કે આ હદીસ 11માં ઇમામથીને વારિદ થઈ છે. શા માટે? કારણ કે આપણે 11માં ઇમામથીને જે કિતાબ મુલહક કરવામાં આવે છે, તફસીરે ઇમામ હસન અસ્કરી અલયહિસ સલામ. એ અમુક ઓલમાની તહકીક છે કે 11માં ઇમામનું ફક્ત નામ જ એમાં ચડાવી દેવામાં આવ્યું છે 11માં ઇમામથીને, એને લાગે પછી બીજા લોકો એના ઉપર બહેસ કરે છે, આ આવી હદીસ છે, આવી હદીસ છે. કોઈ ત્યાં સુધી કહ્યું કે જ્યારે ઇમામે કહ્યું ફલીલ અવામે અન યુકલ્લિદુ, કે માણસો ઉપર એ છે કે એની તકલીદ કરે, ક્યાં એમ ઇમામે કહ્યું છે કે વાજિબ છે? આ બધાય તહલીલ. અઝીઝાને મહતરમ, આપણી કોમ ની અંદર અગર ક્યાંય પણ આવી વાતો કરવામાં આવે તો ચેતીને ચાલજો. આ એ લોકો છે કે જે મારા તમારા મઝહબને નબળો કરવા માંગે છે અને એ વાત મારા તમારા ઝહેનની અંદર ઉતારવા માંગે છે, અને તમને સાંભળવાનું મળશે. તમને જાવું હોય તો જાઓ, તમને ઇન્ટરનેટ ઉપર મળશે કે જે તમને કહેશે તકલીફની શું જરૂર છે. ને અહીંયા પણ તમને એવા ભેગા થઈ જશે કે તકલીફની શું જરૂર છે.
અમને ખૂબ આવડે છે હવે બધું. આઝીઝાને મુહતરમ, અગર આ હદીસને તું નબળી સમજ તો સમજ, પણ હદીસની પણ જરૂર નથી આ તકલીદને સાબિત કરવા માટે. ઇન્સાન દુનિયામાં જ્યારે જન્મે છે ને, તો એ જન્મવાની સાથે એની ફિતરતમાં છે કે એને તકલીદ કરવી પડે છે. મને ઘણા ખરાને છે ને તકલીદ શબ્દ છે ને એનાથી ને બહુ ચર આવે છે, એલર્જી છે. તકલીદ શું કામ કરવી? બુઢ્ઢાની વા બેઠો છે તો ભાઈ તકલીદ નો શબ્દ અગર તને ગળેથી ન ઉતરતો હોય તો તાલીમ કરી નાખ. અરે તારી જિંદગીની અંદર જે વસ્તુ તું નથી જાણતો, જે એના જાણકાર છે એના પાસે જાશ ના, એનાથી ને તું પૂછસ. અરે દુનિયામાં જ્યારે તું જન્મ્યો તો ચાલતા તે કેને જોઈને શીખું? મા બાપને. જેટલું કરતો આવ્યો છો એ બીજાઓની તકલીદ કરી કરીને કરસ. અગર તકલીદ તને નથી કરવી તો શબ્દને બદલાવી ના, પણ એના માટે જરૂરી છે અગર તું જાણકાર નથી તો આ રસ્તે તને ચાલવું જોશે. એટલે 11મા ઇમામ જતા જતા આ હદીસ મારા તમારા સમક્ષ અમાનત છોડીને ગયા. એની અંદર મને બહેસ નથી કરવી. અગર એ છે કે ઝઈફ હતી તો કઈ વાંધો ના. શું એવું છે કે ફક્ત આ જ હદીસ થી ને ઉલમાએ કિરામની તકલીદ જે છે એ સાબિત થઈ છે? કુરાન ને તો માને છે ના મુસલમાન. તો કુરાન તરફ આવીએ. કુરાન શું કહે છે એના બારામાં? આ મુસલમાન અગર તું જાણતો નથી ને પોતા તરફથી ને વાતો કરે છે તો યાદ રાખજે. હંમેશા મજલિસ ની અંદર કહું છું ને, આ મહાવરો છે, કહેવત, કહાવત, પ્રોવેબ, કે આપણે ઘર ઘરના મુશ્તેદ થઈએ છીએ. પરવરદિગારે આદમે ની ચેતવણી આપી દીધી છે. સૂરે બની ઇસરાયલ કુરાન મજીદ નો 17મો સૂરો આયતનું નિશાન છે 36, દિસેત ફ્રાન્સિસ. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વલા તકફુ મા લૈસ લક બિહી ઇલ્મ ઇન સમઅ વલ બસર વલ ફુઆદ કુલ્લુ ઉલાઇક કાન અન્હુ મસ્ઉલા. એ લોકો જે તું નથી જાણતો એના પાછળ ન જા. અરે તને કેટલું આવે? કનો ગ તને નથી આવડતો અને તું આજે મુશ્તહેદોને ઉડારવા બેઠો છો. પૂરી જિંદગી આ લોકો મે આ દીન માટે વકફ કરી નાખી, તે બે ચાર ચોપડી ભણી લીધી તો મિંબર ઉપર આવીને લોકોને કહે કે તકલીદ ની શું જરૂર છે? એક સલાત પડી મુહમ્મદ વાલે મુહમ્મદ પર, નથી જાણકારી એ મુસલમાન એનાથી દૂર રહે. તારી આંખથી ને જે જોશ, કાનોથી ને જે સાંભળસ, એટલે મારી આની તફસીર હું એમ કરું છું, જેટલી કિતાબ તે આંખેથી ને વાંચી, જેટલા માણસોની તકરીરો સાંભળેલી આંખ કાન વલ ફુઆદા, તારા દિલ ની અંદર જેટલા વિચાર આવ્યા ના મુસલમાન ધ્યાન રાખજે, કયામતના એક એક ના બારામાં તારાથી સવાલ કરવામાં આવશે. કે કોમની અંદર અગર આવી વાતો તું ફેલાવવા માંગતો હતો તો ખુદા તને પૂછશે તારું ઇલ્મ કેટલું, તું જાણ કેટલું. આના માટે કેટલી હદીસો, રસૂલની, ઇમામોની, ઓલમાની તારીફમાં કેટલી હદીસો. દાખલા તરીકે રસૂલે કહ્યું મિદાદુલ ઉલમા ખૈરું મિન દિમાઈ શુહદા. કેટલી હદીસો છે ઝહેનની અંદર કે આલિમોની રોશનાઈ જે છે ને કલમ દવાત ની અંદર જે આંખ નો હોય ઇંક, એને કહેવાય રોશનાઈ, ઈ શહીદોના ખૂન કરતા બહેતર છે. આવી કેટલી હદીસો છે. આલિમોની બેઠકમાં બેસો તો જન્નતમાં બેઠા છો, અહીંયા તો બે બે છે અલ્હમ્દુલિલ્લાહ. સલાત પડે ફંબની વારે એક હજી મન થાય છે બયાન કરવાનું, એમાં જોઉં છું કેટલી સલવાતનો નારો થાય છે. રસૂલે ખુદા કહે છે આ હદીસનો ભાવાર્થ છે મજમૂન. રસૂલ કહે છે મુરૂરુલ આલિમ બૈનલ મકાબર મગફિરતુન લિ અસહાબિલ કુબૂર. એક આલિમ કબ્રસ્તાનમાં કબરના વચમાં પસાર થઈ જાય ને તો જે મુર્દાઓ ત્યાં આરામ કરી રહ્યા છે ને એનું પસાર થવું આ મુર્દાઓની મગફેરત માટે કાફી છે. અલ્લાહ અકબર.
પડી એટલે રસૂલે ખુદાએ કહ્યું મુસલમાન અગર મરેલા છે યાથી ને આલિમ પસાર થાય તો અસર કરે છે આલિમ તું જીવતો છો ને એક ને બે બે આલિમો ને હજી તને અસર ના થાય તો તું મુર્દા કરતા બદતર છો જોઈ ના પડી ને સલવાન કેટલી જાતના અતરાજ કયું આ બધે કે જાવા દે છે આ બધે એક દુનિયાથી હાઈલો જાય તો બીજો એના ભોર ખેંચી ખેંચી કે આની કરો તપી મુશ્તેદ જયારે કોઈ ગુજરી જાય તો જે જીવતો છે આલી કે આના ઉપર તમે બાકી રહી શકો છો તો આ તકલીદ ના જે વિરુદ્ધ લોકો છે આ લોકો કહે છે કે આ કેવી જાતનું ઇશ્તેહાદ અને કેવી જાતની તકલીદ ઓ કબર ભેગો થઈ ગયો તોય હજી આ લોકો કે એના પાછળ પાછળ જાઓ આ કઈ અકલબંધી છે છે આમાં ફતવા માંગે છે કેમ નથી અરે ભાઈ આસાન દાખલો જલ્દી જલ્દી કરીને ઇન્શાલ્લાહ કોઈ બીમાર ના પડે કોઈ બીમાર પડ્યો પૂરા ફ્રાન્સનો જે સારામાં સારો ડાક્ટર માશાઅલ્લાહ કેટલા છે મુસ્તફાભાઈ આવ્યા છે છે ના ક્યાં દેખાતા નથી મને અરે તો મુસ્તફાભાઈ પાસે હું જાઉં મારા જેવાની આ બીમારી નીકળતી નથી કે ભાઈ સિગરેટ મૂકવી છે સિગરેટ મૂકવી છે સિગરેટ મૂકવી છે મુસ્તફાભાઈએ કહ્યું કે આવ હા લખીને આપો કેટલી ફેરે ભૂંકા મારશો સો સુઈ બસો કેટલી લખી આપ્યો આટલા દિવસ આટલા સેવાસ કરવાના છે આટલા આ દિવસે આવજે અને આટલી ફેરે સુયું મારીશ ને આ જગા ઉપર મારીશ ખુદા એમને લાંબી આયુષ્ય આપે એ મારી નજરમાં સારામાં સારો એ દુનિયાથી ચાલ્યો જાય અને જ્યારે એ ચાલ્યો જાય તો મેં તો હજી શરૂ ના કરેલી હોય મને હમણાં મૂકવી નથી જ્યાં સફરમાં જાય ડ્યુટી ફ્રીમાંથી જેટલા કરતુશ આવે ભેગા જ કરું અડધો નાસ આવી ગયું છે આટલી ફેરે આવવાનું છે આટલા ભોંકા મારીશ આટલી સુઈ મારીશ પણ હમણાં ઈરાદો છે જ નહીં એ વચમાં ડોક્ટર સાહેબ હાઈ લાગે તમારા જેવા તમારી જ ફિલ્ડ ના માણસ હતા આખું પૂકતો આ સુઈ ઉપચારવા વાળા હતા આ કીધું છે તો કે બસ એના ઉપર કરો મને ભાઈ એ તો ગુજરી ગયા ગુજરી ગયા તો શું થયું ભાઈ હું એ જ માણસ છું એના જ ઇલમનો છું હું તને કહું છું કે જે દવા તને બતાવીને ગયા છે જે નુસખો તારા માટે લખીને ગયા છે મારી નજરમાં પણ સહી છે એટલા માટે તું કર એનો મતલબ એ થયો કે જે ગયા એના પાછળ નથી ચાલતો જે જીવતો છે એ મને કહે છે કે આના ઉપર ચાલ કારણ કે આપણે ગુજરાતી પડવા વાળા સિવાય બીજા કોઈને બોલાવતા નથી જે દિવસે ગુજરાતી ના દાયરા ને મૂકું ને જે દિવસે આડોશ પાડોશ ના મુલ્ક થી ને પોતાને કઈ યુરોપિયન સમજવા માટે ધોળિયા સમજવા માટે ગેર ગુજરાતી ને છોડીને બીજી જબાનો તરફ જયારે દુનિયામાં લોકો ગયા તો ત્યાં આ સડો શરૂ થયો સહી છે શેખ એટલે કે સ્કોલર્સ ઇંગ્લિશમાં જ્યારે આ સડો આવ્યો
એટલે નતીજો એ થયો કે કોમની અંદર શરૂ થવા લાગ્યા. અઝીઝા ને મહતરા, આજબ લોકો છે કે આ એ જ લોકો છે કે જે મિંબર ઉપરથી ને જઈને કોમને કહે છે તકલીફ કરવાની જરૂર નથી. વિષય ભરે તકલીફનું છે, પણ એના કરતા મોટું વિષય છે શિયાનું. 11 મહિમાં કહીને ગયા, અમારા શિયાઓ એ છે કે અમારું કહેલું છે એના ઉપર અમલ કરે છે અને મનાઈ કરેલું છે એનાથી પોતાને દૂર રાખે છે. આ બતાવશે કોણ તને મુસલમાન, જેની તકલીદ કરસ ને એ બતાવશે કે શું કરવાનું છે ને શું નથી કરવાનું. અજીબ મામલો છે. પરવર્તિકારે આલમ સૂરે તૌબા કુરાન મજીદ નો 9મો સૂરો આયતો નિશાન 122. પરવર્તિકારે આલમ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ وما كان المؤمنون لينفروا كافة. ترجمه تمار سمج مؤمنين ને બધાયને ઘર મૂકી મૂકીને જવાની જરૂર નથી. ક્યારે આયત નાઝિલ થઈ છે? સબબ નુઝુલ ની અંદર ઉલમાએ કિરામ ઘણા અસબાબ નુઝુલ ક્યારે આયત નાઝિલ થઈ છે બયાન કરેલું છે. ઈ બે ને બયાન કરવું જરૂરી છે ને પછી આગળ વધી. આ કેમ ખુદા એમ કહ્યું કે મોમિનીન બધાય રાહ હાલા જાય? એક સબબિન નુઝુલ ની અંદર મળે છે કે રસૂલે કરીમે જિહાદ ના બારામાં, લડાઈ ના બારામાં, ઇસ્લામ ના બચાવ ના બારામાં એટલા કથનો કહ્યા, એટલા ફરમાનો કહ્યા, એટલા પેગામો પહોંચાડ્યા કે જ્યાં રસૂલે ખુદા જાતા નહોતા ને યાય માણસો તત્પર હતા કે આમો જિહાદ માં જઈને પોતાની જાન ને કુરબાન કરે. ખુદા નો હુકમ આવ્યો. વમા કાન લિલ મુમિનૂન વમા કાન લિલ મુમિનૂના લિયનફિરુ કાફા. બધે મોમિનોને ઘર મૂકી મૂકીને ભાગવાની જરૂર નથી. કારણ કે શું કરતા? રસૂલ ખુદા મદીના એને એકલા મૂકી દેતા ને આખી કોમ આલિમ કરતા વધારે આલિમ. રસૂલ ખુદાને એકલા મૂકીને જાય. બાયા ઇલ્મનો દરિયો તમારા સામે છે. ખુદાએ કહ્યું બધાય માટે જરૂરી નથી બધે ભાગે તો શું થવું જોઈએ. ખુદા આગળ વધ્યો. فلولا نفر من كل فرقة منهم طائفة ليتفقهوا. શું એવું ન બને, શું એવું ન હોવું જોઈએ કે હરેક કોમ ની અંદર માંથી ને અમુક લોકો એવા નીકળે કે જે તફક્કુહ ફી દીન, ઇલ્મે દીન હાસિલ કરવા, ફિકહનું દીન, ફિકહનું વર્તન અને શિક્ષણ હાસિલ કરવા માટે નીકળે અને પછી શું કરે? વલિયુનذرુ કૌમહુમ ઇઝા રજઉ ઇલૈહ. આ શીખીને જ્યારે પોતાની કોમ પાસે પાછા આવે તો એમને ચેતવણી આપે. લઅલ્લહુમ યહઝરૂન, જેથી કરીને શાયદ એ કોમ આ લોકોના કહા મુતાબિક પોતાને બચાવતી રહે અને પોતાની હિફાઝત અને સુરક્ષા કરતી રહે. આ શું છે? એક સબબિન નુઝુલ. બીજું સબબિન નુઝુલ મળે છે કે રસૂલ ખુદા જ્યારે મદીનામાં હતા, આ હતું તબરિસની સબબિન નુઝુલ. હવે બયાન કરું છું અત્યાર બંનેની અંદર શું મળ્યું. કયું? રસૂલ મદીનાની અંદર હતા, આરબ જે હતા દૂર દરાજના આરબો જ્યારે ઇસ્લામ લાવ્યા ને તો બધું શીખવા માટે બધાય પોતપોતાનું કામકાજ મૂકી મૂકી બધાય મદીના આવી પડ્યા. મદીનામાં વેપારીઓનું તો કામ થઈ ગયું કે એટલું માણસ આવી પડ્યું. હોટેલ આપણી ભાષામાં સમજો, હોટેલ ને બધું પ્લાન જે મમાના ઈરાકમાં જઈ બાદ દેખો ફૂલ ભાવ બધું ચડવા માંડ્યા. આ શું છે? બીજું સબબ નુઝુલ. ખુદાએ કહ્યું બધાયને આવી પડવાની જરૂર નથી, અમુક લોકો રસૂલે ખુદા પાસે આવે, મસાઈલ શીખીને પાછા જઈને માં કોમને બતાવે કે આ કરવાનું છે ને આ નથી કરવાનું. એટલે આ તલીગ તકલીદના કીડાને મગજની અંદર દાખલ કરવાવાળા તમને શું કહે કે ઓલું જાણે શું? અમે યુરોપમાં રહીએ છીએ, ઓલોમાં ઈરાકમાં શું જાણે? તેનો જવાબ આ છે કુરાનની આયત. અગર તને એમ છે કે ઈ શું જાણે તો તું એક મરજા થઈ જાય ને યુરોપમાં બેસ, એટલી શિક્ષણ હાસિલ કર કે માણસો પછી તને પૂછવા આવે કે દીનના મામેલાત શું છે. પણ અઝીઝાને મહતરા આ બધી ચર્ચા શા માટે? એનું એક જ કારણ. સૈયદ અકીલ ગરારવીનું નામ સાંભળ્યું હશે તમે. ઈ એક જુમલો બોલે છે, સુંદર જુમલો. આ લોકોને મુખાતિબ થઈને કહે છે કે આઈ લોકો આ જે મરજાઓ છે જેની તકલીદ કરવામાં આવે છે એ ના માસૂમ લોકો છે, માસૂમ લોકો નથી. આ માસૂમ જે નથી એની હુકુમત તમે બરદાસ્ત નથી કરી શકતા, તો માસૂમ આવશે તો તમે ક્યાં જાશો?
માસૂમ નથી નથી પાડવતા તો જે હકીકી ઇમામ હશે એની હુકુમત આવી ગઈ તો તમે ક્યાં હશો ઇસ્લામ ને પણ મૂકીને આ દરબાર ને મેદાન છોડીને હાલ્યા જશો તમે આઝીઝ આલી પુત્ર અને મેં કહ્યું હદીસ ને એક તરફ છોડો આ આયત ની અંદર પણ એ જ શું બયાન કરું તફસીર અમસર કોઈને આજે સમય મળે પણ આપણે બધે અરબીક માં હોશિયાર ના ઉર્દુ આવડે ના ફ્રેન્ચી કઈ નહીં તફસીર અમસર તફસીર નમૂના આગા આયત ની તફસીર માં બયાન કરે છે કે જેટલા ઉલમાએ કિરામ છે ને આ આયત થી ને સાબિત કરે છે કે તકલીદ કરવી જાયઝ છે અને જરૂરી છે આ આયત માં અંદર માં છુપેલો છે બરાકે ઘા તમને દેવાને બહુ આપણી કોમ ઘા દીધા રૂમાં વીટી વીટીને ખુદાએ રૂમાં વીટી વીટીને સમજાવ્યું આયત પાછી નાખો જોજો અંદર માં ક્યાંક તમને દેખાશે ક્યાંક તકલીદ લખેલું છે દેખાય છે કોઈ ભાઈ લખેલું ના હોય ક્યાંથી દેખાય ખુદાએ કહ્યું તમારામાંથી ને અમુક લોકો ઇલ્મે દીન ફિકહ ફિદીન હાસિલ કરવા જાય અને પછી શું કરે એની કોમ પાસે પાછા વળે અને પાછા વળીને શું કરે એને શીખાડે તો એનો મતલબ શું થયો કે આ લોકોને કહેવામાં આવે છે તમો જાઓ શીખો અને શીખાડો લાલહુમ યાદરૂન બની શકે છે કે આ લોકો પોતાના હિફાઝત માટે ચેતીને પોતાને ચાલે આ લોકોને ડર ક્યારે લાગશે જ્યારે વાતોને માનશે યાને ખુદા અંદરમાં ઈ જ પેગામ આપે છે કે મુસલમાન તકલીદ કરવી જરૂરી છે અમુક લોકોનું કહેવું છે કે આ બધા મસાઇલ તો હવે અમને ખબર છે અમે અરબી પણ શીખે છે અમુક લોકો શીખવા જવાના છે તો આ બધે ધોરી ધોરી દાઢીના પાછળ પાછળ ક્યાં જવું કુરાને તો કહ્યું છે નમાઝ પઢ રોઝા રાખ આ બધું અમને તો ખબર છે આ લોકોના પાછળ પાછળ જવાની શું જરૂર છે તો કહ્યું ભાઈ હા અહીંયા તને કેને પૂછો હમણાં તમે બે ની દસ બધે તમે હાથ ઊંચો માથું દુખે શું પીવાય હા ધોલી પ્રાણ પછી મિગ્રેન થઈ જાય તો ઇબુપ્રોફેન પછી ટ્યુમર થઈ જાય તો જેમ જેમ બીમારી આગળ વધશે એમ એમ ઉચ્ચ તાલીમની તને જરૂર પડશે ભાઈ તને આ શું હતું પેલી શું હતી ધોલી પ્રાણમાં અગર તકલીદની જરૂર તને નથી ઈ એ જ છે કે કુરાને કહ્યું છે નમાઝ પડવાની છે પણ કેટલી રકાત કઈ ભાન કેમ પડવાની કઈ ભાન ક્યારે પડવાની કઈ ભાન જેટલું જાણસ ઈ એ બધું ઓલાએ બતા અગર તને તકલીદનો શબ્દ નથી ગમતો તો તાલીમને ઇખ્તિયાર કરી લે કે જે હું નથી જાણતો ને કોઈ પાસે તેને શીખું અને જે મારાથી ને જાણકાર હોય ને એની પેરવી કરવી જરૂરી છે એટલા માટે જ 70 વર્ષ સુધી આ વસ્તુની આપણને આદત પાડવામાં આવેલી કે ઇમામ હવે ગઈબતમાં જવાના છે 70 વર્ષ સુધી કે અમો નહીં હોય અમારા જે નાયબો હશે ને એનાથી ને તમો રિશ્તો બાંધજો ઠીક છે અને આ તકલીફના બારામાં ઘણી વાતો હજી બયાન કરી શકે પણ આપણો સમય ખતમ થઈ ગયો અઝીઝ અને મહતરમ 11 માં ઇમામની શહાદત છે એક જ પેગામ કે દુનિયાથી ને જતા જતા એક કામ 11 માં ઇમામ કરીને ગયા યા તો સમજાવીને ગયા આ મુસલમાન આલિમોનો સાથ ક્યારે ન છોડજે જે તને નથી આવડતું એના માટે એ લોકોની તને જરૂર પડશે પણ હા લોકોએ જોયું મોટામેદ અબ્બાસીએ જોયું કે હવે ઇમામનું કામ આગળ વધવામાં છે એક તો કોશિશ રહી કે 12માનો જન્મ થવા ન પામે ઉપર જતા લોકોની લાગણીને પણ જોવા લાગ્યો એટલા માટે ઈરાદો કર્યો કે 11મા ઇમામ ને ખતમ કરી નાખવામાં આવે અઝાને પુત્રમ એ આજનો સમય આજનો જમાનો આવી ગયો કે 11મા ઇમામની બારગામાં ઝહેર જેને આલુદ ખોરાક પહોંચાડવામાં આવ્યો હું કહું છું અઝીઝો થોડી વાર માટે મને માફ કરજો આજે આપણી આખરી ગમની રાત છે કાલે આપણા કહેવા મુતાબિક 100 ઉતરે છે આજે આખરી જે છે મુહર્રમના દિવસો આ ગમના દિવસો આપણાથી ને વિકૃત અને જુદા પડી રહ્યા છે 11મા ઇમામની તારીખની અંદર શું મળે છે કે જ્યારે ઝહેર આલુદ ખોરાક એમના સામે આવ્યો તો ઇમામ એમને સ્વીકારી લીધો ઇમામ ઘણા આહીલ પડી ગયા બીમાર પડી ગયા અને એક વખત આવ્યો
કે એમના ગુલામને કહ્યું કહ્યું એ મારા ગુલામ આ ઝહેર હવે મારા શરીરની અંદર અસર કરવા લાગ્યું છે યકીબ એ વખત આવે કે જ્યારે હું તારી બારગામાં પાણીનો સવાલ કરું તો સમજી જાજે મારો આખરી સમય આવી ગયો છે અકીબ કહે છે કે ઇમામ ઘરની અંદર તડફડિયા લઈ રહ્યા હતા એક વખત આવ્યો કે ઇમામે મારાથી પાણીનો સવાલ કર્યો અરે પાણી કે જે શક્કરથી ને ખાંડથી ને આસલથી ને મધથી ને તૈયાર કરવામાં આવે દવાઓની સાથે હું પેશ કર્યો તો ઇમામે કહ્યું કહ્યું અકીબ નહીં આ પાણી નહીં ખાલીસ પાણી લઈ આવ મને વજુ કરવું છે અરે અકીબ કહે છે કે ઇમામ ઉભા પણ નહોતા થઈ શકતા અરે વજુ કરાવ્યો ઇમામે નમાઝોને અદા કરેલી પણ એક વખત આવ્યો કે ઇમામે મને કહ્યું અરે અકીબ હવે ઓ પાણી લાવો એ ઇમામનો ગુલામ કહે છે કે હું પાણીને મૌલાની બારગામાં લાવ્યો અરે જ્યારે પાણીનો પ્યાલો ઇમામના હાથમાં આપ્યો છો તો ઇમામના હાથો લરસતા હતા ઇમામના હાથો ધ્રુજતા હતા અરે ઇમામે પ્યાલાને મોઢા સુધી લાવ્યા પણ મોઢામાં એક ઘૂંટ પાણી ન ગયું અરે ઇમામનો સમય ખતમ થયો ઇમામની રૂહ જન્નત તરફ પરવાઝ કરી ગઈ હું કહીશ અપના રસૂલિલ્લાહ અરે અજબ નથી અરે કરબલામાં પણ તમારા દાદાને પાણી નસીબ ન થયું હાજાદારો બસ ઇમામની તકફીનો તજહીઝ તૈયાર થઈ ગઈ જમાનાના ઇમામે આવીને નમાઝ અદા કરેલી અને ઇમામને સુપુર્દ ખાક કરવામાં આવ્યા હું જમાનાના ઇમામને કહીશ હે મારા મૌલા તમો બાબાને તો સુપુર્દ ખાક કર્યા અરે હાય કરબલામાં એક ઇમામ છે અરે હાથોમાં બેડી છે અરે હાથોમાં હાથકડી છે પાઉમાં બેડી છે અરે ગળામાં તોક છે અને મઝલૂમ બાપને દફનાવે છે હા મૌલા અરે આ ફરઝંદ જ્યારે બાબાને દફનાવ્યા છે અરે કઈ કઈ મુસીબતોથી ગુજર્યા હઝાદારો મારા તમારા ચોથાઈમાં પાછા મદીના આવ્યા છે અરે એક જુમલો બયાન કરું એક રિવાયત બયાન કરું ખરબા બે મિંબર કહે છે મોહમ્મદ હનફિયાને સમાચાર મળ્યા લૂંટાયેલો કાફલો આવી ગયો છે અરે કયું જમાનાના ઇમામ આવી ગયા છે મોહમ્મદ હનફિયા કહે છે હું ઘરથી ને નીકળ્યો હર કોઈને પૂછતો નીકળ્યો અરે કોઈ મને બતાવે અલી ઇબ્ને હુસૈન ક્યાં છે અરે ચાલતા ચાલતા એક જગા ઉપર આવ્યો ત્યાં મને એક જઈફ શખ્સ મળ્યા મેને કહ્યું યા શેખ અરાયત અલી ઇબ્ને હુસૈન એ જઈફ શખ્સ જરા બતાવ તે મારા જમાનાના ઇમામને જોયા છે અરે જઈફ ઉભા થયા કહ્યું આય ચચા અના અલી ઇબ્ને હુસૈન અરે આ ચચા હું જ હુસૈનનો લાડલો છો બસ મોહમ્મદ હનફિયા કહે છે મારા જમાનાના ઇમામ મળી ગયા મેમને આશ્વાસન દેવા માટે એમના સીનાને મારા સીનાથી લગાવ્યો અચાનક મૌલાએ ચીક પાડી કહ્યું ચચા આહિસ્તા આહિસ્તા હજુ મારા જખમ તાજા છે لا لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إن لله وإنا إليه راجعون مرا بقضاء وتسليما لأمره